ओम शांति सिस्टर, आपका ओम ओम शांति। शांति। अनुभूति परिवार की तरफ से आपका बहुत बहुत स्वागत है। हम सभी आपसे पहले भी मिल चुके हैं, तो किसी को याद आए तो वीडियोस भी अवेलेबल है, आप देख सकते हैं। तो आज के सेशन सेशन में आप सभी का स्वागत है। सिस्टर शिव नेहा मुंबई से हमारे साथ जुड़े हुए हैं। आप पिछले 11 वर्षों से राजयोग की अभ्यासिका है। आप अपने स्पिरिचुअल और प्रोफेशनल एक्सपीरियंस के आधार पर मोटिवेशनल कोर्सेज और वर्कशॉप्स कराते हैं, और पॉजिटिव थिंकिंग, स्ट्रेस फ्री लाइफ, क्रिएटिव मेडिटेशन, ऐसे कई सारे मोटिवेशनल टॉपिक्स आपके मुख्य विषय हैं। और साथ साथ आपने पॉजिटिव थॉट्स और स्पिरिचुअल लर्निंग के आधार पर इंग्लिश में शिव रेज नामक बुक लिखी है, और जिसका हिंदी ट्रांसलेशन शिव किरण नाम से उपलब्ध है। यह पुस्तिका एशिया और इंडिया के वर्ल्ड रिकॉर्ड में भी है, वर्ल्ड बुक रिकॉर्ड में भी नामांकित है। आपको स्पिरिचुअल राइटर का खिताब भी मिला हुआ है। तो ऐसे शिव नेहा सिस्टर के साथ हम अगले कुछ क्षण रहेंगे। आज का विशेष टॉपिक है ज्ञानी रमत गमत। क्लास गुजराती में है, हिंदी ट्रांसलेशन अवेलेबल है। तो सुनते हैं दीदी से। ओम शांति। ओम शांति। એટલે બહુ સારું લાગે છે કે પાછા આપણે આજે જોડાયા, આપણે મળ્યા ઓનલાઈન, વગર ખર્ચે, વગર ટિકિટે. આઈ એમ વિથ યુ ઓલ, હે ને? એટલે એ બાબાની પણ એક બ્લેસિંગ છે કે આપણે કનેક્ટ થતા રહીએ છીએ. આજનો આપણો વિષય એટલો સરસ છે કે જ્ઞાનની રમત ગમત. તો આપ વડીલોને હું એ કહેવા માંગુ છું કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણને સ્કૂલમાં ગમ્મતની સાથે જ જ્ઞાન આપતા હતા, અને એક અડે એક, બે બગડે બે, તો એમાં પણ રોજ નવી નવી રીતે ટીચર્સ આપણને શીખડાવતા હતા. અને મને યાદ છે કે એક પોએમ હતી, છુક છુક ગાડી રેલ ગાડીની કઈ, તો એમાં લિટરલી ટીચર આપણને છુક છુક ગાડીની જેમ લઈ જતા હતા આખા ક્લાસને. તો એની એક જે ફિલિંગ છે, આ જ્યારથી આ ટોપિક મને આવ્યો તો મારી સ્મૃતિમાં એ ફરીથી આવ્યું કે આપણે પણ આવી રીતે જ્ઞાન જે ભણતા હતા ત્યારે પણ આવી રીતે આપણે જ્ઞાન લીધું. અને બાબા તો સદૈવ કહે છે કે જ્ઞાનને આપણે રમણીકતાથી ધારણ કરીએ, કારણ કે આપણે જે મનુષ્ય આત્માએ છીએ, બહુ વર્ષોથી, ઘણા જન્મથી મનુષ્યની સાથે રહ્યા, એટલે જ્યારે પરમાત્મા આપણને આવીને પરિચય આપે છે, જ્ઞાન આપે છે, ત્યારે એ જ્ઞાન આપણને બહુ હેવી લાગે છે. ઘણા શબ્દ આપણને હેવી લાગે, મનમના ભાવ, પછી મામે કમ યાદ કરો, તો ત્યારે આપણને એમ થાય કે આ બધી વસ્તુઓ શું છે. એટલે બાબા આપણને, બાળકોને કહે છે કે બાળકો જ્ઞાનને રમણીકતાથી ધારણ કરો. અને બાબા રોજ મુરલીમાં પણ કઈ ને કઈ રમણીકતા કરતા જ હોય છે. અને જેમ કાલની મુરલીમાં હતું, બાબા રિસ્પોન્સિબિલિટી નથી લેતા. બાબાએ કીધું કે મેં તમને બધું કહી દીધું, હવે તમારે શું કરવું એ તમને ખબર. એટલે રમત અને ગમત, તો આજનો આ જે વિષય છે એમાં આપણે બહુ બધી ગેમ્સ રમવાના છીએ, અને બહુ અલગ અલગ રીતિથી આપણે બાબાના જ્ઞાનને સમજશું પણ. તો જે વડીલો છે એને જે આઈ થિંક ઘણા વર્ષોથી ધ્યાનમાં ચાલે છે, તો એ લોકોને હું પૂછવા માંગુ છું કે ધ્યાનમાં મજા આવે છે?
કે હવે એમ થાય છે કે અરે બહુ વર્ષ થઈ ગયા, યુ નો, લાઈક યુ નો, જયારે મેં જોઈન કર્યું તો મને બધાએ એવું કહ્યું કે બાબા તો ક્યારથી કહે છે કે વિનાશ થશે વિનાશ થશે. અને હું અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું એટલે ઇન્કમ ટેક્સની ડેટ્સ બધી એક્સટેન્ડ થતી હોય ને, ફાઇલિંગ ડેટ્સ કમ્પ્લાયન્સની, તો બાબા બી એવી રીતે વિનાશનો કમ્પ્લાયન્સની ડેટ્સ રોજ આગળ કરે છે. એટલે આપણે જે ટાઈમથી બાબાએ કહ્યું કે વિનાશ આવવાનો છે અને આજ સુધીનો આ જે ગેપ છે એમાં આપણે તો ચાલવાનું જ છે આગળ. આપ મને કહો કે બાબા ખેલને માટે શું કહે છે મુરલીમાં? બાજોલી, યસ, જે પાછળ લગાડી છે કઠપૂટલી, કઠપૂટલી કા ખેલ હૈ, ફિર ઓર ભી કહેતે હૈ, તો ચલો હમ બાબા કે મહાવાક્ય સે હી શુરૂઆત કરતે હૈ. અવ્યક્ત બાપ દાદા, બહોત સારી બહુ બધી અવ્યક્ત મુરલીમાં બાબાએ આપણને સમજાવ્યું છે કે ખેલ માયા કેવો કરે છે. અને આપણે પણ જાણીએ છીએ કે જીવન પણ એક ખેલ છે અને એ ખેલ ખેલમાં જ આપણે આ જિંદગીને પસાર કરવાની છે. આપણી પાસે કોઈ ઓપ્શન નથી. એકવાર નીચે આવ્યા, જ્યાં સુધી વિઝા આપણી પાસે અવેલેબલ છે ત્યાં સુધી આ ડ્રામામાં, આ રંગમંચમાં આપણે રહેવાનું છે. તો બહુ બધા મહાવાક્ય બાબાએ કયા છે એમાં બાબા કહે છે કે કલ્પ પહેલે ભૂલને કે ખેલ મેં ખેલા, સ્મૃતિ એન્ડ વિસ્મૃતિનો ખેલ, જે આપણને બાબા કહે છે ને કે તમે સ્મૃતિમાં હતા અને પછી વિસ્મૃતિ થઈ ગઈ. પછી ખીલોને કે સમાન, અનેક પ્રકાર કે ખેલ, જે માયા આવે આપણને રડાવે હસાવે આપણને યુ નો નારાજ કરી નાખે. તો જેમ પેલી ખીલોનામાં ચાવી ભરી હોય ને એ રીતે આપણને માયા નચાવે. પછી આંખ મિચોલી નાખે. પછી બાબા કે છે આંખો પર પટ્ટી બાંધકે, આંધળો પાટો, જે આપણે અસલમાં રમતા હતા આંધળો પાટો, કે રૂમાલ બાંધીને પછી લોકો તાલી પાડે એટલે આપણે જઈને ત્યાં શોધવું. તો માયા પણ એવું જ કરે, આપણી આંખે પાટા બાંધી દે અને પછી આજુબાજુમાં તાલી પાડે, ત્યારે આપણને એમ થાય શોપિંગમાં જવું છે, ત્યારે એમ થાય કે આપણે આ ખાઈ લઈએ, ત્યારે એમ થાય કે અરે આજે આમ કરી લઈએ. તો આ માયાના ખેલ છે. પછી બાબા કહે છે મિકી માઉસ કા ખેલ, કાર્ટૂન શો, બાબા ઘણી વાર મુરલીમાં કહ્યું છે. પછી બાબાએ કહ્યું કે લુકા છુપી કા ખેલ, ચોર પોલીસ, જે આપણે પહેલા રમતા હતા જૂના જમાનામાં ચોર પોલીસ, હે ને, કે જેમાં ચોર અને પોલીસ, સંતા કુકડી, એ બધા ખેલ લુકા છુપી છે. પછી બાબા કહે છે બુદ્ધિ કા ખેલ કરતે હો, જ્યારે આપણે જે ડોક્ટર આપણને ચેક કરે ને તો ત્યારે પેલા ઇલેક્ટ્રિક શોક આપે, તો ત્યારે બુદ્ધિના પણ આપણે ટેસ્ટિંગ કરીએ ને કે આપણું દિમાગ કયા લેવલ સુધી કરેક્ટ ચાલે છે. પછી બાબા કહે છે આગળ કે અશરીરી બંને કા ખેલ, હે ને, બાબા કહે છે કે શરીર મેં આવો ઓર શરીર સે ન્યારે હો જાઓ, તો આ ખેલ. એટલે બાબા ઘણી બધી મુરલીમાં આપણને ઘણી બધી વસ્તુઓ કહી. બાબાએ કહ્યું કે શરીર કો ભૂલને કા ખેલ હૈ. તો આ બાબાની એમ તો હજુ ઘણા બધા મહાવાક્ય હશે, માયા મચંદર કા ખેલ, હે ને. આ બાબા, ઇન શોર્ટ, બાબા આપણને કહે છે કે મિકી માઉસ, ટોમ જેરી કાર્ટૂન શો, હાર જીત કા ખેલ હૈ, અને સાપ સીડીનો ખેલ. સાપ સીડી આપણે રમતા હતા ને પહેલા, તો સાપ સીડીમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ શું, નીચે નીચે તો સાપ ડસી જાય ને એ ચાલે, એમાં બહુ વાંધો ના આવે, પણ જ્યારે આપણે 99-98 પર પહોંચીએ અને ત્યારે જયારે સાપ આપણને ડસી જાય ત્યારે આપણે એકદમ નીચે આવી જઈએ. એટલે બાબા રોજ કહે છે બચ્ચે વિકારમાં નહીં જાઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, જે વિકારી વસ્તુ છે, કારણ કે 99 ડિગ્રી સાપ છે, એ 99 ડિગ્રી થી આપણે તરત જ આપણી સ્થિતિ એકદમ જ નીચે આવી જાય છે. તો આ
થોડા ખેલોની બાબાએ આપણને વાત કરી. અને આ જે સાપસીડી છે, જે કલયુગી દુનિયાની, એ વિકારોની સાપસીડી છે. આપણે આમાં આના હરેક પોઈન્ટમાં આપણા સૂક્ષ્મ વિકારોને અગર રાખી દઈએ અને રોજ આપણે જો આ ખેલ રમીએ તો આપણને ખ્યાલ આવે કે આપણી સ્થિતિ કેવી છે અને આપણે ક્યાં છીએ. હવે આ બહુ ગમ્મત વાળી ગેમ છે, તો આમાં આપણે હવે ગેમ રમવાના છીએ. આપણે ABCD તો આપણે ભણ્યા, A ફોર એપલ, B ફોર બેટ, C ફોર કેટ, D ફોર ડોગ, હે ને? પણ બાબાએ આવીને આપણને શું કહ્યું? A ફોર આત્મા, B ફોર બાબા, અને C ફોર ચક્ર, અને D ફોર ડ્રામા. તો આપણે એકદમ ક્વિક આમાં ગેમ રમશું આના ઉપર. તો બધા તૈયાર છો? બધા તૈયાર છો? યસ. હું કહીશ આત્મા એટલે તમારે અહીંયા ટચ કરવાનું, હું કહીશ બાબા એટલે ઉપર, હું કહીશ ચક્ર એટલે આમ, અને બાજોલી એટલે આમ, અને ધીસ ઇઝ અ કલ્પવૃક્ષ. ઓકે. આત્મા, પરમાત્મા, ચક્ર, બાજોલી અને કલ્પવૃક્ષ. આમ બી કરી શકો, કલ્પવૃક્ષ. ઓકે. સો આઈ વિલ સ્ટાર્ટ નાઉ. યુ હેવ ટુ એક્ટ. તમારે બધાએ કરવાની છે એક્ટિંગ. આત્મા, પરમાત્મા, ચક્ર, બાજોલી, કલ્પવૃક્ષ, રાઈટ? હવે હું બોલીશ અને તમે કરશો. ઓકે. આત્મા, પરમાત્મા, ચક્ર, બાજોલી, કલ્પવૃક્ષ. આત્મા, આત્મા, ચક્ર, બાજોલી, કલ્પવૃક્ષ, પરમાત્મા, આત્મા, ચક્ર, બાજોલી, આત્મા, પરમાત્મા, કલ્પવૃક્ષ, બાજોલી, આત્મા, આત્મા, પરમાત્મા, આત્મા, પરમાત્મા. ફાસ્ટ હવે. હા. આત્મા, પરમાત્મા, ચક્ર, બાજોલી, આત્મા, પરમાત્મા, ચક્ર, બાજોલી, હે ને? સો આપણે એટલે આ ગેમ તો જ્યારે આપણે રમીએ તો યુ કેન પ્લે અને લોકો આઉટ થઈ જાય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. આ તો આપણે હમણાં જ્ઞાન સાથે ગમ્મત કરી રહ્યા છે. એટલે જ્યારે આપણે આત્મા અહીંયા કરીએ ને, એટલે આપણે એ સ્મૃતિ આવે કે હું એક આત્મા છું, બાબા પરમાત્મા ઉપર છે, ચક્ર મારે સ્વદર્શન ચક્ર ફરાવવાનું છે, બાજોલી જન્મોની કહાની છે, અને કલ્પવૃક્ષ હું પૂર્વજાતમાં છું, હે ને? સો સહેલું છે કે નહીં જ્ઞાન? એટલે બાબા કહે છે કે જ્ઞાનને ગમ્મતની સાથે રમો. આગળ હવે વધીએ. ઘણી બધી ગેમ્સ આપણે કરવાની છે. હા, માતેશ્વરીજીનો એક શબ્દ શું હતો? એક શબ્દ માતેશ્વરીનું શું સ્લોગન હતું? મમ્મા કા ક્યા થા? હાજી કા પાર. કઈ પણ કે તો હાજી બાબા, હાજી બાબા. ઠીક છે. તો હવે આપણે આપણે ટેસ્ટ કરશું કે આપણે કેટલું હાજી કરીએ છે બાબાને, રાઈટ? સો હું તમને થોડા સ્ટેટમેન્ટ આપીશ, એમાં તમારે શું કરવાનું છે? હાજી. જે પોઝિટિવ છે એમાં હાજી, અને જે નેગેટિવ છે એમાં કઈ બોલવાનું નથી. ઓકે. મધુબન જાઓ, મધુબન જશો? હાજી.
हाँ जी बदा थोड़ू ऑन करसे तो खबर पड़से। मधुबन जसो, हाँ जी मुरली रोज वाँचो, बाबा नी साथे कनेक्ट थसो, ब्रह्मा भोजन खासो, बाहर शॉपिंग करवा जसो, ना जी ओके, अगर अमृत वेला उठसो, रोज क्लास में रेग्युलर आवसो, मधुबन क्यारे जसो, नवंबर जो जानना चाहे। जैसे ये गेम ऐसी है कि कुछ भी, जैसे अभी मैं ही बताती हूँ कि जब ये रूपाली बहन का मुझे मैंने फोन चेहरे आवियो तो मैं तरत ज हा पाड़ी दीधी। मने खबर नहोती कि हूँ शू करीस अने शू करीस, मने खबर नहीं हती, पण मैं हाजी करी तो बाबा एनी सेवा जाते करावी दे। એટલે બાબા ના આપણે જયારે મુરલીમાં પણ બાબા જયારે આપણને કઈ ધારણાની પોઈન્ટ કે ત્યારે આપણે હાજી એની સાથે કરી લઈએ તો નેચરલી બાબાની આપણા ઉપર એટલી છત્રછાયા રહે અને બાબાની બ્લેસિંગ્સ આપણને મળે કે જેનાથી આપણું કામ સરળ થઈ જાય। હા, આ બહુ સારી ગેમ છે। આપણને શું કીધું છે બાબાએ કે ખાન પીન શુદ્ધ જોઈએ, આપણી એમાં ધારણા પાક્કી જોઈએ, પવિત્ર ભોજન કરવાનું, મજબૂરી હોય ત્યારે બાબાને યાદ કરીને, ક્યારેક આપણે બહુ જ પ્રોબ્લેમ હોય તો ખાઈ શકાય, પણ એ શ્રીમદ બી બધા માટે નથી। એટલે જ્યારે આપણને તે પ્રોબ્લેમ હોય, મજબૂરી હોય, ત્યારે બાબાની રાય લેવી। તો આપણે આના ઉપર એક સારી ગેમ છે, હું તમને જે શબ્દ કહીશ ને તમારે ખાલી આમ કરવાનું છે કે ખાસો, હે ને, જેમ કે લડ્ડુ ખાસો ને કે નહીં ખાઓ? લડ્ડુ ખાશું, દાળ ભાત ખાશું, રોટલી ખાશું, ખુરશી નહીં। તો આ ગેમ આપણે હવે ફાસ્ટ રમશું। સો આપણને ખ્યાલ આવે કે આપણી આપણા મનની અંદર કઈ ચીજ હજુ પણ છે જે છૂટતી નથી, કારણ કે સી આપણે વનવનની કાંઠી છીએ, બધા અલગ અલગ દેશમાંથી અલગ અલગ રીતિ રિવાજમાંથી આવ્યા છે, કોઈ કાંદા ખાતું હોય, કોઈ લસણ ખાતું હોય, કોઈ નોનવેજ ખાતું હોય, ને આપણે બાબાની શ્રીમત પર ચાલીને ધીરે ધીરે આપણી જાતને આપણે બદલી છે, પણ સૂક્ષ્મમાં આપણી અંદર હજુ એ વસ્તુ છે એ આપણે એની ચેકિંગ કરીએ। ઠીક છે, તો હું ફાસ્ટ બોલીશ, તમારે આમ કરવાનું છે, ઓકે? નહીં એટલે તમે વિચારી શકો કે દાળ ભાત ખાઈ રહ્યા છે કે લડ્ડુ, ધેટ ઇઝ ઓલ ઓકે, બટ હું આપી નથી શકતી। ઓકે, તો આપણે દાળ ભાત રોટલી વટાણા મકાઈ હાથી લાડુ શીરો પેપ્સી ખમણ ઢોકળા પાનખી હાંડવો સિંધી કઢી, અને તો આ રીતે આ એક જ્ઞાનની ગમ્મત છે કે જેમાં બાબા આપણને શીખડાવે કે આપણે કેટલું આપણા માઇન્ડને એલર્ટ રાખીએ, છે ને? તો આજે બે ત્રણ હમણાં હવે ગેમ કરી આપણે, હજુ એક કરશું અને પછી બધી ગેમ પાછી ફાસ્ટ રિપીટ કરશું। ઠીક છે, સો આ તમને સમજાઈ ગયું આ ગેમમાં? ઓકે, માયા તુમકો હરા દેતી હૈ, બાબા ઓર માયા હંમેશા એની યુદ્ધ ચાલે ને, બાબા ઓર માયા। તો આપણે
માયાથી ક્યારે બચીએ? જ્યારે આપણે બાબા કે બાબાની સામે હોઈએ. તો આજકાલ આપણને આ સર્વાઇકલ નો બહુ પેઇન હોય છે ને, તો આપણે એની પણ એક્સરસાઇઝ સાથે થશે. જે પણ અક્ષર, જે પણ શબ્દ હું કહીશ, સ્ટેટમેન્ટ જે બાબાને લગતા છે, તો તમારે આમ કરવાનું છે. અને માયા હોય તો યુ હેવ ટુ ટર્ન યોર ફેસ, ના, રાઈટ? હા, ના, ઓકે. બાબાની સામે રહેવાનું, બાબાની સામે રહેવાનું, મધુબન જવાનું, શોપિંગમાં જવાનું, નહીં ને, બહાર ખાવાનું, ટીચર બનવાનું, બાપ સમાન બનવાનું, અમૃત વેલ કરવાનું, મોજમાં રહેવાનું, પિક્ચર જોવા જવાનું, ના, નહીં. સો બાબા ઓર માયા, તો આપણે જો આપણી પાવરફુલ સ્થિતિ રાખીએ અને આપણે એને જો પરખી લઈએ, તો આપણે માયાથી બચી શકીએ છીએ. એટલે બાબા ઘડી ઘડી કહે છે કે બાબા કો ઘડી ઘડી યાદ કરો, કારણ કે આપણે જ્યારે પણ આપણને એમ લાગે પરખ શક્તિ આપણી વાપરીને કે આ માયાનું પેપર છે, ત્યારે જો આપણે બાબાની સામે, એટલે કહે છે ને બાબા કે સામને ચલે જાય, તો શું થશે? આપણી જે માયાની જે ઇન્ટેન્સિટી છે એ ઓછી થઈ જશે. હવે તમારે અહીંયા અમુક વિઝ્યુઅલ ઓબ્જેક્ટ્સ આવશે અને એ ઓબ્જેક્ટથી તરત કોઈ એક મુરલીનો પોઈન્ટ બોલવાનો છે. પાર્ટિસિપેશન તમે જેટલું કરશો ને એટલું આમાં મજા આવશે. તો સૌથી પહેલું પિક્ચર આવે છે ગુલાબ. શું કહે છે બાબા? રૂહે ગુલાબ બનના, રૂહે ગુલાબ બનના, રૂહાની ગુલાબ, રૂહે ગુલાબ હે બાબા. બીજું કમલ ફૂલ કે ગુલદસ્તે મે જાના હે. તો આ આપણું મનન ચિંતન કરવાની માટે આ એક પોઈન્ટ છે. ઓકે, હવે નેક્સ્ટ માલા. યસ. ઓર બાબા કે ગલે કા હાર બનના હે. હાર બનના હે. એસે એસે હમ અપને આપકો તો આવી રીતે આપણે આપણી રીતે બિઝી રાખી શકીએ. આપણે ટાઈમની લિમિટેશનને કારણે ઘણું બધું કવર કરવાનું છે. હવે આમાં પોઈન્ટ્સ શું છે? ડબલ તાજદારી, લાઈટ કા તાજ, અને બીજો ફૂલ હેલો, પવિત્રતા કા તાજ, રાઈટ? હા, પછી આ કોણ બનવાનું છે? આ તાજ કોણ પહેરવાનું છે? વિશ્વ મહારાજા, વિશ્વ મહારાજ હું, હે ને? બાબા સ્વમાન આપે છે ને આપણને. નાઉ આ થોડું સાઈડમાં દેખાય છે, આ સૃષ્ટિ સૃષ્ટિ ચક્ર, સૃષ્ટિ ચક્ર. બીજું સમય નિકલ જતા હે, સમય નિકલ જતા હે, યસ. પાપ હૈ ઓર કિતના પુણ્ય હૈ. બીજું શું કહે છે બાબા? આઈના કભી ઝૂઠ નહીં બતાતા, આઈના કભી ઝૂઠ નહીં બતાતા. દૂસરા ધ્યાન દર્પણ મેં અપને આપકો દેખના હૈ, મન હી આપકા આઈના હૈ, અપને આપકો દેખના હૈ, આપકા મન હી આપકા આઈના, આપકો આત્મા દેખના હૈ, મિરર મેં દેખે, અપને આપકો આત્મા દેખના હૈ. મન ભી એક આઈના હૈ, મનન ચિંતન હો સકતા હૈ ના એસી છોટી છોટી ચીજો સે. યે
तिलक बिंदी तिलक टिंडू तीन बिंदी मैं बिंदी बाबा बिंदी ड्रामा बिंदी हाँ वेरी गुड तीन बिंदी और स्वराज्य तिलक मिलेगा ना सतयुग में तिलक है ना फिर बिंदु जैसे तीन पॉइंट है बिंदी ड्रामा भी बिंदी और बाबा भी बिंदी सो ऐसे बहुत सारे पॉइंट हम और भी लिख सकते हैं या अभी लास्ट बट नॉट लीस्ट क्या है लक्ष्य रखना है हाँ क्या नाम कवर है आपने लक्ष्य सोपती नावानू नहीं मैं नाया नाया ऑलरेडी सो आ ज्ञान ने गम्मत छे कि तमे आपसमां पण આવી ચિઠ્ઠીઓ નાખીને આપણે એક કોઈ આવા ઓબ્જેક્ટ ની સાથે જ્ઞાન ની આપણે ચિટચેટ કરી શકીએ છે ઈઝી છે ને જ્ઞાન કે ડિફિકલ્ટ છે ગમ્મત ની સાથે રમત ની સાથે મજા આવે છે ને કરવામાં તો બસ રોજ આવી રીતે નવી નવી રીતે આપણે કરવાનું છે હવે નહીં નહીં આપણે હવે બીજી ગેમ્સ રમશું એમાં આપણે બહુ બધી ઉખાણા આપણે જે પહેલાના જમાનામાં કરતા હતા ઉખાણા તો જ્ઞાન પહેલી એટલે એમાં અમુક શબ્દ છે અને એ શબ્દ આ હિન્દીમાં છે ક્વિઝ આઈ થિંક બધા હિન્દી વાંચી જ શકે છે એમાંથી તમારે આન્સર આપવાનો છે કે આ શું કહેવા માંગે છે ઓકે સ્ટાર્ટ खुद से शुरुआत करो काशी में अंत मेरा दो अक्षर का नाम है चाहत अत्यंत मेरा चैरिटी बिगिंस एट होम चैरिटी बिगिंस एट होम नो शुरुआत करो खुद से शुरुआत करो खुद 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 से शुरुआत करो काशी में अंत मेरा स्व परिवर्तन से विश्व परिवर्तन नहीं आदि को अंत नहीं शिव शिव दो अक्षर का दो ही अक्षर का नाम है बोल रहे वो शिव बाबा नो शिव नो मैं आत्मा नो दो अक्षर ओनली चलो ठीक है पहली पहली है पहली तो बताती हूँ खुशी स्वदर्शन नहीं खुशी खुद से शुरुआत करो मतलब खू काशी में अंत मिनशी दो अक्षर गॉट इट नाउ समझायो हवे केवी रीते सॉल्व करवानुं छे मारुं नाम आवी गयुं थैंक यू बाबा हाँ खुशी बेन ओके नाउ गो टू नेक्स्ट ओके अभी ध्यान से सोचो मेरी अवस्था में है फायदा शब्दों में मेरे नुकसान आत्मा नाम भी मुझ में उल्टा निहारने की पहचान मेरी ऑफ गुड नहीं परमात्मा और आत्मा राइट परमात्मा मेरी अवस्था में फायदा शब्दों में मेरे नुकसान आत्मा नाम भी मुझ में परमात्मा में आत्मा भी है अगर उल्टा कर दिया तो पूरा उसका मीनिंग चेंज हो जाता है उसमें नुकसान है राइट अभी तीसरा ये तो बहुत इजी है बाबा का एक ऐसा नाम जिसमें ईश्वर भी हो एक ध्वनि भी हो और बीच में एक कार भी हो बहुत इजी ओम निराकार ओम निराकार ओमकार ओमकार ओमकारेश्वर जे बाबा कहे छे ने ओमकारेश्वर सो एमां ओम भी आवी गयो अने वच्चे कार शब्द पण आवी गयो राइट मूव टू नेक्स्ट हवे बधानो आंसर साचो आवशे बिकॉज हवे तमने खबर पड़ी गई
કેવી રીતે સોલ્વ કરવાનું છે? શબ્દ મે મેરે ભાવ હૈ ઓર મુજ મે મિલે પ્રભા, મે નિકલતા હું તબ જબ યોગ કા હો દબદબા. અભી મેં એસે કરું, આપણે કરતા હતા ને પહેલા. ટિક ટિક ટુ પ્રકાશ નિયર. સોચો સોચો. અમૃત વેલા ના, ઇસમે વો શબ્દ હૈ, વો શબ્દ કોઈ પકડ નહી. પ્રકાશ પ્રભાવ. શબ્દ મે પ્રભાવ ઇઝ રાઈટ. શબ્દ મે મેરે ભાવ હૈ. સિમ્પલ. તીન અક્ષર કી શક્તિ મે લેતા હું સબકો પહેચાન, અંતિમ દો રખને કો કહે આદિ સે કરું ઉડાન. ના, ત્રણ જ અક્ષર છે. ત્રણ જ અક્ષર. પરિષ્ઠા ના. તીન અક્ષર કી શક્તિ, શક્તિ કે બારે મેં હૈ. બરાબર. લેતા હું સબકો પહેચાન, કઈ શક્તિ છે? જરા ઝૂમ કરતો બરાબર જાતું નથી. પરખ શક્તિ. યસ, પરખ શક્તિ. ક્યુકી તીન અક્ષર કી શક્તિ હું, લેતા હું સબકો પહેચાન, જો પહેચાન લેતી હૈ. અંતિમ દો રખ, મતલબ દો શબ્દ લાસ્ટ હૈ, પરખ કા રખ દેને કો બોલતે. બરાબર, રાઈટ. ચલો આગે. યે બહોત સિમ્પલ હૈ. મેં તીન અક્ષર કા શબ્દ સે લાલ હું, બલા હું મેં બુરી, બડા હી કમાલ હું. વિકાર. શબ્દ સે લાલ હું. ક્રોધ. ન. શક્તિ શબ્દ છે, કારણ કે બાબા કે છે ને કે જયારે બાબા ની શક્તિ આપણામાં ભરાય છે તો રેડ કલર આપણને મળશે. અને આપણી જે શક્તિ નો કલર બી શું છે? રેડ. એટલે માટે આ છે. બહુ સિમ્પલ હૈ. ત્રિમૂર્તિ યા કૃષ્ણ યા લક્ષ્મી નારાયણ યા બિંદુ સમજતે હૈ, બીકે કે પહેચાન કહેતે, બુજો યે ચીજ જિસમે હૈ. પહેલે વાલા આન્સર ક્યા થા? શક્તિ. શક્તિ. યે તો બહુ સિમ્પલ હૈ. ત્રિમૂર્તિ વાપસ પડો. ત્રિમૂર્તિ યા કૃષ્ણ યા લક્ષ્મી નારાયણ યા બિંદુ સમજ કિસમે, કિસમે હોતા હૈ? બીકે કે પહેચાન. બેજ. બેજ. ઉસમે ત્રિમૂર્તિ ભી હૈ, લક્ષ્મી નારાયણ ભી હૈ, જ્યોતિબિંદુ ભી હૈ. બેજ. બેજ મુજે ખ્યાલ આયા થા કે બેજ ચલી તો હોતા હૈ સબ. હા, ઇસમે જુડે અંગ તો ઠીક રહેતા હૈ. ઇસમે જુડે અંગ તો ઇસ પર સબ સો જાય. અસંભવ હૈ ફિર મિલના, યદિ એક હો જાય. યદિ એક હો જાય. નહીં, ઇસસે જુડે અંગ તો
इस पर सब सो रहे हैं, इस पर सब जो जाए तो कोई चीज है ना जिस पर सो सकते हैं। भजन चैन नींद समय पे मिलना, अर्थी चैन अगर खो जाए तो बड़ी मुश्किल से मिलता है। अर्थी आत्मा सब सो जाएगा, मेडिटेशन तो सब सो जाएंगे, खटिया पे सो जाते हैं। और अगर कुछ असंभव कहते हैं ना, खटिया खड़ी हो गई है, हम मुहावरा यूज करते हैं ना कि मेरी खटिया खड़ी हो। अच्छा, ये तो बहुत ही इजी है, सभी इजी है। तीन अक्षर से बना हूँ, मुझे ब्राह्मणों की जान मान लीजिए। तीन अक्षर से बना हूँ, मुझे ब्राह्मणों की जान मान लीजिए। है जवाब मिले, हाथ से है जवाब मिले, जब बाबा बोले मुझे रख लीजिए। मुरली तीन अक्षर, या राइट, मुरली मुरली ब्राह्मणों की जान है ना मुरली। तीन अक्षर से बना हूँ, मुझे जान मान लीजिए, आगे से है जब मिला। अभी एक ऐसा शब्द जिसे धीरे धीरे पढ़ो तो उसमें भय भी मिलेगा, चंद्रवंशी राजा भी मिलेगा, और उसमें मिलेगी सृष्टि तो वो है ही। टिक टिक वन, माया माया नहीं, चक्रवर्ती राजा चक्र, या सृष्टि चक्र। एक आया सृष्टि चक्र, राइट। हाँ, ऐसी कौन सी कार है जो हर एक के पास होती है, चाहे बच्चे बूढ़े जवान, जिंदगी के साथ भी बाद भी। शरीर, एलआईसी पॉलिसी नहीं ना, एलआईसी पॉलिसी नहीं, पहचान, कौन सी कार, पहचान, शरीर, 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 दो राइट, शरीर राइट। ये तो बहुत सिंपल है, तीन रंग का अंडा हूं, लाल सफेद नीला, प्रदर्शनी के चित्रों से बुझो तो नाम मेरा। तीन लोग, तीन लोग, राइट, तीन लोग, है ना, अंडे जैसा उसका शेप है और तीन कलर और प्रदर्शनी में चित्र है। हाँ, खट्टा भी हूं मीठा भी, लेकिन हूं मैं फल, बोता जो खाता वो आज नहीं तो कल। आम है, दही। अच्छा, जो खट्टा भी हूँ मीठा भी, लेकिन हूँ मैं फल, बोता जो खाता वो आज नहीं तो कल। कर्म, कर्म का फल, कर्म, कर्म, कर्म का फल। खट्टा भी हो सकता है, मीठा भी हो सकता है। हाँ, अभी आई थिंक एक दो है, ऐसे बहुत थे लेकिन मैंने शॉर्ट कर दिया। दिखने में वह एक है लेकिन दो है वो, चार चीजें साथ लिए मुझो कौन है वो। लक्ष्मी नारायण, लक्ष्मी नारायण, बीजू, यस, बीजू वर्जन, बाप दादा, चतुर्भुज, चतुर्भुज, चार चीजें साथ में है ना, चतुर्भुज। ओके, सो कैसी लगी ये गेम? सुपर, बहुत अच्छी, वेरी। अच्छा, अभी फिर से हम चार जो होते हैं वो आत्मा परमात्मा वाला फास्ट करते हैं, जो मैं अभी कुछ भी बोल सकती हूँ, कई पर कही सकू छू, आत्मा परमात्मा, पची भोजन ने विषय,
શ્રીમત વિશે હાજી તમારે એ રીતે કરવાનું છે. ઓકે ઓકે. આત્મા, પરમાત્મા, બાબા, બાબા કો મિલેંગે, મધુબન જાયેંગે, દાલ ભાત ખાયેંગે, ખમન ઢોકલા, કુર્સી નહી ખાઓગે, ટેબલ, બાજોલી, કલ્પવૃક્ષ, આત્મા, પરમાત્મા, ટીચર બનોગે, અમૃત વેલા ઉઠોગે, બાબા સે મિલોગે, ટીચર કી આજ્ઞા માનોગે, અમૃત વેલા 10 બજે ઉઠોગે, તો ये ऐसे हम अपने आप को, जैसे घर में युगल है या घर में 3-4 जन जो ज्ञान में चल, जे 3 के 4 जना जे एक साथ ज्ञान में चलता हो, तो आवी रीते आपणे रमत करी शकीए, तो केवी मजा आवे ने. पासिंग द पार्सल एमां आपणे आपणा ज्ञानी रिलेटेड, मुरली नी रिलेटेड पॉइंट्स आपणे नाखी शकीए, अने एक गेम रमता रमता ज्ञान नु મનન ચિંતન પણ આપણે કરી શકીએ. હવે નંબર્સ ની ગેમ છે, નંબર્સ. આપણે એક આ જોઈ, પહેલી જોઈ, ઉખાણા જોયા, હવે આપણે નંબર્સ ની ગેમ જોઈએ. જેનો જે ફેવરેટ નંબર હોય, કયો ફેવરેટ નંબર છે બધાનો? હે, આ ગેમમાં તમારે 1 થી 30 નંબર સુધીમાં કોઈ બી એક નંબર વિચારવાનો છે, ધારી લેવાનો છે, જેને કહીએ, હે ને? ઓકે, તમે તમારી બર્થ ડેટ બી લઈ શકો, એનીથિંગ. ઓકે, તો બધાએ મનમાં ધારી લીધું? ઓલ આર રેડી વિથ ધ નંબર? ઓકે, તો એ નંબરની સાથે આપણે 2-3 વસ્તુઓમાં એને ટેસ્ટ કરશું. ઓકે, તો હિયર વી ગો. તમારો નંબર કયો હતો? 4. તો આ અહીંયા જે પણ નંબર તમે ધાર્યો હોય એની સામે આ લખેલું છે. બાબા કહે છે ને, અપને અવગુણો કો મારો, અપને અંદર સૂક્ષ્મ, આપણી અંદર જે સૂક્ષ્મ રાવણ છે એ રાવણ ને મારો. તો જેનો, એટલે જેનો જે નંબર જેને ધારણ કર્યો હોય એ સૂક્ષ્મમાં આપણી વિકાર છે કે અવગુણ છે એને આપણે મારવાનો છે. હમણાં આવે છે ને દશેરા આવવાનો છે પાછો, રાવણ નો દિવસ, હે? ઓકે, હવે આને જયારે આપણે આપણી અંદર થી આપણે કાઢી દઈએ છીએ, જયારે આ વિકાર થી કે આ અવગુણ થી આપણે મુક્ત થઈએ છીએ, ત્યારે તમારો જે નંબર છે એનો સદગુણ શું આવે છે? કોઈ એક જણ કહેશે? સો આઈ કેન એક્સપ્લેન કે કયો નંબર હતો ને રાવણમાં શું હતું. 20 નંબર, મધુરતા. મધુરતા, ઓકે. સો તમારે રાવણમાં શું આવ્યું હતું? અહંકાર મુક્ત. રાઈટ, તો અહંકારથી મુક્ત થવા માટે આપણે શું વધારે પ્રેક્ટિસ કરવાનું? મધુરતા. જ્યારે આપણે કોઈની સાથે મધુરતાથી વાત કરીએ તો આપણો અહંકાર એમાં આવતો નથી, બીકોઝ આપણે એક જ સમાન લોકોને જોવા લાગીએ. ઓકે, સો બધાને મળી ગયું પોતાનું ગુણ? હા, એવરીબડી નોટેડ. ઓકે, હવે આપણે જયારે આપણા અવગુણને કાઢીએ કે આપણા જે પણ સૂક્ષ્મ વિકાર જે રાવણને આપણી અંદરથી કાઢીએ, આપણે જયારે આ દેવી ગુણને ધારણ કરીએ તો આપણે ક્યાં જશું? ક્યાં જવાના? સતયુગમાં. તો સતયુગમાં જયારે જશું
તો એને માટે તમારે તમે કઈ સીડી ઉપર છો એ આમાં જોઈએ. જેમ કે 20 નંબર હતો કોઈનો જે બોલ્યા હતા બેન, સબ દુવાએ દો ઓર સબકી દુવાએ લો, તો સતયુગમાં જવા માટે આપણને સફળતાની સીડીનું એ કદમ છે. ઓકે, સો નોટ કર્યું બધાએ? સો ધીસ ઇઝ ઓલ નંબર્સ. રાવણને કાઢ્યો, આપણે ગુણને ધારણ કર્યો, અને જયારે ગુણને ધારણ કર્યું તો આપણે સફળતાની ઉપર આપણે જઈ રહ્યા છીએ. ઓકે, અચ્છા, હવે આ ગેમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આઈ હોપ કે આપણી પાસે ટાઈમ છે, બહુ ટાઈમ છે ને. બાબા શું કહે છે, રોજ આપણને મુરલીમાં કે શિવ બાબા કો યાદ કર, ક્યારે યાદ કર, ક્યારે યાદ કર, ઘડી ઘડી ઘડી, આટલી બધી ઘડિયાળ મૂકી છે ને એટલે મેં. હવે ઘડિયાળમાં કેટલો ટાઈમ બતાડે રોજ, કેટલા કાંટા છે, કેટલા નંબર છે ઘડિયાળના? 1 to 12. અને 12 કેટલી વાર વાગે દિવસમાં? બે વાર. ઓકે, સો બાબા જયારે એમ કે છે કે ઘડી ઘડી બાબાને યાદ કરો, તો આપણે આ ઘડીની રીતે જો બાબાને યાદ કરવા હોય તો કેવી રીતે યાદ કરશું? કારણ કે બાબા આપણને કહે છે બચ્ચે એ બી કરો, વો બી કરો, એ બી કરો, વો બી કરો, ચક્ર બી ઘુમાવો, ઇધર બી જાઓ, સો આપણને બહુ ડિફિકલ્ટ લાગે કે આટલું બધું કેવી રીતે કરાય. એમાં મારે તો પાછું જોબ પર બી જવાનું, તો ક્યારે કરીએ આ બધી વસ્તુઓ? તો એની એક ઇઝી મેથડ છે કે હું આપણે પહેલા એકવાર એક્સપ્લેન કરશું અને પછી હું જયારે નંબર પૂછીશ ત્યારે તમારે બોલવાનું છે કે ધીસ મીન્સ વોટ. ઓકે, એક એક વાગે એટલે એક બાબા, રાઈટ? બે વાગે એટલે બાપ દાદા, બાપ દાદા, રાઈટ? એક એટલે એક બાબા, બે એટલે બાપ દાદા, ત્રણ એટલે ત્રિલોક, ત્રિલોક, ચાર એટલે ચતુર્ભુજ, ચાર ધામ, પાંચ એટલે પાંચ સ્વરૂપ, પાંચ સ્વરૂપ, છને આપણે સાઈડમાં રાખીએ, છને સાઈડમાં રાખીએ, સાત એટલે સાત ગુણ, આત્માના સાત ગુણ, આઠ એટલે અષ્ટશક્તિ, અષ્ટશક્તિ, નવ એટલે નવરત્ન, નવરત્ન, દસ એટલે રાઈટ, બાર એટલે બારા જ્યોતિર્લિંગ, રાઈટ? હવે કયો શબ્દ રહી ગયો? છ નંબર જયારે આપણે ક્રિકેટ રમીએ ને, તો એમાં આપણે શું કરીએ? સિક્સર. તો છ નંબર ઇઝ માયાએ સિક્સર મારીને ભગાવી દેવાનું, માયાને બાઉન્ડરીની બહાર, સો એ સિક્સર. સો આમાં ઓકે, તો આપણે પાછા બોલશું, એક બાબા, એક બાબા, બાબા, બે દસ, આપણો આપણો પુરુષાર્થ થઈ ગયો. બાબા એ કહ્યું એ બધું થઈ ગયું કે નહીં? કારણ કે આપણે ઘડી ઘડી ભલે બાબાને યાદ નથી કરતા, પણ ઘડી ઘડી ઘડિયાળ તો જોતા જ હોઈએ છે,
રાઈટ રાઈટ તો ધારો કે તમે એક ને દસે ઘડિયાળ જોઈશ તો ત્યારે શું કરવાનું તમારે એક બાબા કો યાદ કરના પડેગા ના એક થી બે ની વચ્ચે જયારે પણ આપણે ઘડિયાળ જોઈએ તો એક બાબા કો યાદ કરું સાત થી આઠ ની વચ્ચે ઘડિયાળ જુઓ તો આત્માના સાત ગુણોને કોઈ બી એક ગુણ આત્માનો બુદ્ધિમાં લાવો આઠ થી નવ ની વચ્ચે ઘડિયાળ જોઈએ તો કોઈ બી એક શક્તિને બુદ્ધિમાં લાવો સિમ્પલ છે થઈ શકે તો હવે ફરીથી ફાસ્ટ બધા બોલશું એક બાબા એક બાબા ત્રણ ચાર ચતુર્ભુજ તો આખો આપણો પુરુષાર્થ થઈ ગયો સિમ્પલ છે જ્ઞાન ગમ્મત ની સાથે જ્ઞાન અને ડેલી આપણને જે બાબા પ્રેક્ટિસ કરવા કે છે એ પણ આપણું થઈ જાય છે હવે તમારે એક થી સો ની વચ્ચેનો નંબર ચૂઝ કરવાનો છે ઓકે કોઈ બી એક થી હંડ્રેડ ની વચ્ચે નો નંબર આપ ચૂઝ કરી લો તેરા મેરા જો ભી થઈ ગયું બધાનું થઈ ગયું ઓકે થોડી વાર પહેલા આપણે સાપસીડી ની વાત કરી કયો નંબર ડેન્જર 98 તો 98 કોઈ ચૂઝ નથી કર્યો ને ના પણ આમાં 98 એટલે શું જુઓ જે આપણી સાપસીડી છે એ આપણી જ્ઞાનની સાપસીડી છે કે જેમાં આપણે જે 100 એટલે શિવ બાબાની ક્લોઝ તમે પહોંચી જાઓ છો એટલે 99 નંબર આમાં આવે તો સીધા તમે નકારાત્મક દેખાય છે થોડું પ્રોપર આપણે ઝૂમ કરીએ તો દેખાય ઓકે સો આ આપણા જે ગુણ છે કે આપણી જે શક્તિ છે કે આપણો જે બાબા કે છે ને દિવ્ય ગુણોની ધારણા તો આખી આ દિવ્ય ગુણોની ધારણા પ્લસ વિકાર મિક્સ છે એટલે જ્યાં જ્યાં વિકાર છે ને ત્યાં આગળ સાપ બતાડવામાં આવ્યા છે હે ને જેમ કે બેઈમાન છે વિવાદપૂર્ણ આલસી તો જે 88 હશે આલસી છે એટલે નીચે જવાનું પાછું પછી પાછું એક થી ચાલુ કરવું પડે ને અને આપણે આજે રમતા હતા ને સાપસીડી એમાં કેટલી મજા આવતી હતી તો આ આપણી જ્ઞાનની સાપસીડી છે કે જેને આપણે કેવી રીતે આપણા જીવનમાં એને ઉતારી શકીએ એટલે આમાં જે આપણે આમાં જે નાક બતાડ્યા છે સાપ રાધર એ સાપને સાપથી બચવાનું છે અને સીડી જુઓ કેટલી લાંબી લાંબી સીડી છે તમે આદરણીય હશો તો ક્યાં ના ક્યાં પહોંચી જશો ઓકે આઈ હેવ સિલેક્ટેડ 7 તો મને જરા સમજાવશો 7 તો ઇટ ઇઝ ધ પુચ ઓફ ધેટ સાપ તો મને શું થાય 7 એટલે યુ હેવ ટુ મૂવ અહેડ 7 એટલે યુ હેવ ટુ મૂવ અહેડ સીડી છે પાછી ઉપર તમારે બેલેન્સ રાખવાનું એને જે પણ ઉપર શું છે પરિશ્રમી જે પરિશ્રમ કરે એને સન્માન મળે એટલે અહિયાં તમારે આ સીડી છે ને અહિયાંથી છે ઉપરથી હા જી સિસ્ટર 15 છે તમારો નંબર કયો ઓકે હા 56 હતો 15 56 56
अगर त्या स्नेक न होय अने सीढ़ी न होय तो यू हैव टू मूव अहेड मीन्स यू हैव दैट क्वालिटी इन यू के यू आर माननीय मीन्स तमे बीजा नो पण मानो छो बाबा नो पण मानो छो नंबर 13 थैंक यू 13 આપણે જે સાપ સીડી રમતા હતા કે જેમાં અગર સીડી આવે તો ચડવાનું ને સાપ આવે તો ઉતરવાનું अगर सीढ़ी और सांप नहीं आवे तो यू आर मूविंग अहेड ने ये गेम में पण तो 21 इज योग्य सो यू आर योग्य એટલે તમે યુ હેવ ટુ મૂવ અહેડ ओके ओके सिस्टर 56 56 इज स्वस्थ हां स्वस्थ सो यू आर हेल्दी सिस्टर 98 કાયર એ તમારી એટલે આપણી એક સૂક્ષ્મમાં આપણો અવગુણ કહેવાય પણ તમારે બટ યુ આર સ્ટીલ મૂવિંગ અહેડ યુ આર નોટ ગોઈંગ બેક નો એન્ડ તમને સાપ બી નથી ડસતો તો યુ આર સ્ટીલ ગોઈંગ અહેડ ઓકે હા આજે ટીચર્સ ડે છે ને આઈ થિંક અમારો ગઈકાલે ગયો આજે આપનો હશે કે ગયો આઈ ડોન્ટ નો હે ને તો આપણે સૌથી પહેલા તો શું શીખ્યા એ બી સી ડી ઈ એફ જી તો આ એક બાબાની આપણે અ આ ઈ ઈ ઉ ઉ એ એમાં એની સાથે બાબાએ આપણે એ લખ્યું છે કે સ્વમાન છે જોડે જોડે કે આપણને શું બાબા ડાયરેક્શન આપે છે સો આ એકચ્યુઅલી ગેમ નથી ધીસ ઇઝ જસ્ટ અ શું કેવાય આપણે એક અલગ રીતનો પુરુષાર્થ છે કે જેમાં સ્વમાન કેવી રીતે તમે યાદ રાખો તો યુ કેન એટલે હવે એકચ્યુઅલી આ એબીસીડી હોત તો આપણે શું કર્યું હોત કે એ માંથી ઝેડ માંથી કોઈ બી આલ્ફાબેટ આપણે ધાર્યો હોત પણ આ ઓલું હિન્દીમાં છે એટલે જલ્દી ખ્યાલ ના આવે કોઈને તો તમે ધારો તો જે એનું આવે એ તમારું સ્વમાન છે કે જે પણ તમને બાબા કહે અણમાં સ્વમાન જ નથી અણમાં નહીં હોય કારણ કે આપણે અણમાંથી કોઈ સમાન જ નથી બરાબર આપણે તમે જોશો ને એટલે નહીં હોય એમાં તો વી કેન ઓલસો સી વી કેન મને હમણાં સ્ટ્રાઇક થયું કે વી કેન ડુ ઇટ ધીસ વે કે તમારું નામનું જે આલ્ફાબેટ છે એમાં શું આવે છે એ જોઈ લો મારું નામ નેહા છે સો આઈ વિલ સી નમ્રચિત બનો તો બાબા મુજે બોલ રહે નમ્રચિત બનો ઓકે વી કેન રીડ ઇટ લાઈક ધેટ ધેટ વોઝ સો નાઇસ ટુ મેક ઇટ ઈઝી એન્જિન દેખાતું નથી હા એન્જિન નથી દેખાતું સની ઝૂમ કરો ને એમ આંગળાથી ઝૂમ કરો તો થશે સની લાઈન ઉપર કરવી અલ્ફ કો યાદ કરો એ બનો એક મિનિટ બટ આઈ થિંક આ લાસ્ટ જ હશે ત્ર અને ગ્ય અલ્ફ કો યાદ કરો
Somebody is asking for fa. Palguni hose na kadach. Now. Falguni aache ne last a che. Ben. બડી દિલ બનો બિગ હાર્ટ બિગ હાર્ટ યસ દેને વાલે બનો લેને વાલે નહીં બિગ હાર્ટ દિલદાર દિલદાર યા દિલદાર ફ્રાક દિલ રાઈટ યસ ઓકે સો દિસ ઇઝ ધ લાસ્ટ સ્લાઇડ ઓફ ધીસ ગમત ગમત જ્ઞાન ગમત okay so any question anybody is having any question yeah habe khel raha hai you should come every day every day I should come so we can play with baba ne baba sathe ramit shakaye che at least one acha last game આપણી પાસે ટાઈમ છે ઓકે લાસ્ટ ગેમમાં આપણે શું કરવાનું છે વી હેવ ટુ ચેક કે આપણે બાબાના કેટલા આજ્ઞાકારી બાળકો છીએ ઓકે સો હું તમને કહી કે બાબા કહે છે કે હાથ ઉપર કરો તો ઉપર કરવાનું સો જેમ હું કહીશ એમ કરવું ઓકે સો બાબા બાબા હું કહીશ અને કોઈ વાર એવું પણ હશે કે બાબા નહીં પણ બોલું તો ત્યારે તમે શું કરો છો એ તમે ચેક કરજો ઓકે સો બાબા કહે છે હાથ ઉપર કરો બાબા કહે છે પીઠને થપથપાવો બાબા કહે છે કે કાનને ટચ કરો હાથ કાઢી લો હાથ કાઢી લો બાબાએ નથી કીધું ઓકે સો અગેન વિલ ગો ફાસ્ટ સો બાબા કહે છે કે હાથ ઉપર કરો બાબા કહે છે ડાબો હાથ પણ ઉપર કરો બંને હાથ ઉપર કરો બંને હાથ ઉપર કરો મેં કીધું બાબા એ નથી કીધું બાબા કહેતે ને કભી કભી દોનો હાથ ઉપર કરો નહીં પણ મેં નહીં બોલા ના ઓકે ફેર સે બાબા કહેતે હૈ કે સ્માઈલ કરો બાબા કહેતે હૈ નાક કો પકડો અપને અપને નાક કો પકડો બાબા કહેતે હૈ કાન કો પકડો બાબા કહેતે હૈ દૂસરે કાન કો પકડો ફિર ખડે હો જાઓ બાબા કહેતે હૈ કે કાન છોડ દો બાબા કહેતે અભી નાક પકડ લો બાબા કહેતે મુજે યાદ કરો સો એસે એસે હમ અપની સ્થિતિ કો ચેક કર સકતે હૈ ઓકે ઓર ઇસકે સાથ ઓર હમ હમારે કોન્સન્ટ્રેશન પાવર કો ચેક કરેંગે મેં આપકો જો બોલુંગી આપકો વો વિઝ્યુઅલાઇઝ કરના હૈ ઓકે પરમધામ બાબા બ્રહ્મા બાબા મમ્મા પ્રકાશમની દાદી પાંડવ ભવન સત્યુ અપને રાજાઈ સ્વરૂપ કો દેખો તાજ કો દેખો ફિર સે ગ્લોબ પર આ જાઓ શકાશ આપો ક્લાસમાં હાજર થઈ જાઓ મારા અવાજને સાંભળો
સો ચેક કરવાનું કે આપણું કેટલી આપણી સ્મૃતિ ફાસ્ટ ફરે છે. જ્યારે મેં કહ્યું પરમધામ તો શું, આપણે પરમધામ ગયા. જ્યારે કહ્યું કે મધુબન ચાર પાંડવ ભવન તો પાંડવ ભવન પહોંચી ગયા. વી કુડ ઇમેજિન. તો ધીસ ઇઝ હાઉ આપણે આ રીતે પુરુષાર્થ કરવાનું છે કે બાબા જ્યારે આપણને મુરલીમાં કંઈ પણ કહે તો એ મુરલીને આપણે વિઝ્યુઅલાઇઝ કરવાની છે. બાબા કહે છે ને કે તુમ સતયુગ કે માલિક બનોગે, તો સી યોર સેલ્ફ કે તમે સતયુગમાં માલિક છો. દેન મુરલી આપણે બહુ સારી રીતે અને ફાસ્ટ યાદ કરી શકીએ. ઓકે, સો ધીસ એન્ડ્સ અવર જ્ઞાન ગમ્મત ગેમ એવરીથિંગ. તો આપણે આ જે ગીત છે ને એની ઉપર આપણે એક્સરસાઇઝ કરશું. અને આ ગીતના જે શબ્દ છે, હવે આપણે ઉઠીને તો નહીં કરીએ, આપણે બેસીને જ એક્સરસાઇઝ કરશું. પણ એમાં એક એની પહેલા આપણે એક્સરસાઇઝ કરશું કે બાબા અહીંયા જ છે, આટલા જ અંતર પર છે બાબા. વી હેવ ટુ ફીલ બાબા. હે, તો આપણે થોડી વાર આપણે જોઈએ કે જસ્ટ અહીંયા ફીલ કરો. યુનો, જેમ આપણે તેલ માલિશ કરીએ ને, તો કેવું આપણે આમ માલિશ કરીએ, એવી રીતે થોડું ઉપર યુ ટ્રાય ટુ સી કે બાબા અહીંયા જ છે, બાબાની કિરણ મારા ઉપર આવી રહી છે, હું બાબાની છત્ર છાયામાં છું, બાબાને સાથે સેફ છું, 24 કલાક બાબા મારી રક્ષા કરે છે, હું અને બાબા આટલું જ અંતર છે. સે તમને ધીરે ધીરે યુ વિલ ફીલ કે દેર ઇઝ સમ ગુડ વાઇબ્રેશન્સ, પ્યોર વાઇબ્રેશન્સ યુ આર ગેટિંગ, બિકોઝ બાબા પણ એક એનર્જી જ છે, આપણે પણ એનર્જી છીએ. એટલે આ બોડીથી આપણે થોડા ઉપર જ્યારે ઉઠીએ ત્યારે એ જે એનર્જી છે એને આપણે તરત કેચ કરી લઈએ છીએ, અને એટલે માટે આપણને આ એનર્જી અહીંયા ફીલ થાય છે. તો આ એક્સરસાઇઝ આપણે હવે ગીતની સાથે કરશું, એમાં એક્શન કરીને કરશું. હવે ઉઠીને સ્ટેન્ડ નહીં, એટલે ઉભા નહીં રહી શકાય, એટલે આપણે ખાલી ક્લેપિંગથી કરશું હમણાં. અને પછી વચ્ચે વચ્ચે જ્યારે એક્શન્સ આવશે હું તમને કહીશ. ઓકે, સ્ટાર્ટ. મેરે સંગ સંગ ચલતે બાબા, મેરે સંગ સંગ ચલતે બાબા, જૈસે ગગન મેં ચાંદ ચલતા હૈ ચલતા હૈ, ઉનકી કિરણોં કી છાયા મેં દિલ હર પલ રહેતા હૈ, જૈસે ગગન મેં ચાંદ ચલતા હૈ ચલતા હૈ, ઉનકી કિરણોં કી છાયા મેં દિલ હર પલ રહેતા હૈ, મેરે સંગ સંગ ચલતી હૈ બાબા, મેરે સંગ સંગ ચલતી હૈ બાબા, મેરે સંગ સંગ ચલતી હૈ બાબા, મેરે સંગ સંગ ચલતે હૈ બાબા. દેખું મેં ચકોર કી તરહ, નાચું મેં જીઓ મોર કી તરહ, બોલું મેં કોયલ
की तरह, गाँव में बुलबुल की तरह, मेरा मन बहलाते हैं बाबा, मेरा मन बहलाते हैं बाबा, जैसे सुरों में सरगम बजता है बजता है, मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा। झूमों में लहरों की तरह, चमकों में जुगनू की तरह, मुस्कान में फूलों की तरह, मेरी यादों में रहते हैं बाबा, मेरी यादों में रहते हैं बाबा, जैसे सावन में बरसता है बरसता है, मेरे संग संग चलते हैं बाबा, मेरे संग संग चलते हैं बाबा। हर एक बात कहूं, एक पल भी ना मैं दूर रहूं, दिन रात मैं तो यूं ध्यान धरूं, बाबा से ही मैं प्यार करूं, मेरे अधरों पे मीठे बाबा, मेरे अधरों पे मीठे बाबा, जैसे अनहद नाम गूंजता है गूंजता है, मेरे संग संग चलते बाबा, मेरे संग संग चलते बाबा, मेरे संग संग चलते बाबा, मेरे संग संग चलते बाबा।